નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જે અત્યારે પ્રવેશનું પરીક્ષાનું આયોજન જે કરવામાં આવ્યું છે એ બાબતનો જે પરિપત્ર છે અને એક્ઝામની જે બાબત છે કે ક્યારે ફોર્મ ભરવું એની આજે આપણે વાત કરવાના છીએ બરાબર તો વિડિયોને સારી રીતે સમજવા માટે અંત સુધી જોતા રહો ભારત સરકારે જે જવાહર નવોદય વિદ્યાલયની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો ને છ્યાસી અનુસાર કરેલી વર્તમાનમાં સત્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તો એ જવાહરલાલ નવોદય વિદ્યાલયમાં ધોરણ પાંચની અંદરથી ધોરણ છમાં માં મફત પ્રવેશ મેળવવા માટે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે અત્યારે જે ધોરણ પાંચની અંદર ભણે છે એમના માટે એક પરીક્ષા આપવાની રહેશે અને ધોરણ છ થી બાર તદ્દન મફત શિક્ષણ આપવામાં આવે છે બરાબર એ સરકારની એક ખાસ એવી સંસ્થા ચાલે છે જેમણે ચાલુ કર્યું છે જવાહર નવોદય વિદ્યાલય બરાબર તો આપણે એના વિશે થોડીક વિશેષ જોઈએ તો કે પ્રત્યેક જવાહર નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓમાંથી વધુમાં વધુ એસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે જો કે પૂરતી રહેવાની અસુવિધાના કારણોસર આ વર્ગોની સંખ્યા ચાલીસ સુધી ઘટાડવી અથવા વિદ્યાલય પસંદગી પરીક્ષાનું પરિણામ રોકી રાખવું તેમજ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા અટકાવી રાખવાના તથા વધારાના વધારાની પરીક્ષા લેવાના અધિકાર નવોદય વિદ્યાલય સમિતિને રહેશે બરાબર છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે બે હજાર બાવીસ માટે જેના વિશે આપણે આમાં જોઈશું તો કે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા બે હજાર બાવીસનું ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ અગિયાર બે હજાર એકવીસ એટલે કે ત્રીસ નવેમ્બર બે હજાર એકવીસ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે અને પરીક્ષાની તારીખ છે ત્રીસ ચાર બે હજાર બાવીસ બરાબર ત્રીસ ચાર બે હજાર બાવીસને શનિવાર સવારે અગિયારને ત્રીસ વાગે એક જ તબક્કામાં તમામ વિદ્યાલયો માટે પરીક્ષા યોજાવાની રહેશે હવે આપણે વાત કરીએ તેની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ત્રીસ નવેમ્બર બરાબર તો હવે આપણે અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ છે નિશાળાથી આપેલ સહી શિક્ષાવાળું ફોર્મ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો વિદ્યાર્થી તથા વાલીનું ફોર્મમાં સહી અને આધાર કાર્ડ કોનું વિદ્યાર્થીનું બરાબર આ વસ્તુ અહીંયા આપણે સાથે જોડવાની છે હવે જવાહર નવોદે વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી તો કે પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવાની રીત સરળ અને સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિથી છે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન નવોદય વિદ્યાલય સમિતિના એડમિશન પોર્ટલ જે ડબલ્યુ 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 નવોદયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન છે એના ઉપર ભરવાનું રહેશે એના પર તદ્દન ફ્રી ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન થાય છે બરાબર પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સફળ ઉમેદવારોના સમિતિ દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ રહેઠાણ ઉંમર અને લાયકાતના પુરાવાની ચોકસાઈથી અને વિગતવાર ચકાસણી કરવામાં આવશે હવે યોગ્યતા ધરાવના વિદ્યાર્થીએ નિયત નમૂનામાં આપેલ પ્રમાણપત્ર સંપૂર્ણ રીતે ભરીને ફોટા ચોંટાડીને અને વિદ્યાર્થીને તથા વિદ્યાર્થીના વાલીની સહી કરેલ જેપીજી ફોર્મેટમાં દસથી સો કેબી સાઇઝમાં સ્કેન કરી ફોટો અપલોડ કરવાનું રહેશે બરાબર હવે જોઈએ તો કે રાષ્ટ્ર રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બી પ્રમાણપત્ર તથા જે તે વિદ્યાલય નવોદય વિદ્યાર્થી પરેશ મળવા ઈચ્છતા હોય તે જિલ્લાનું નિવાસી પ્રમાણપત્ર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે કોણ નિવાસી એટલે કે નિશાળથી આપેલ સહી શીખવાળું ફોર્મ બરાબર હવે ઉપરોક્ત ઓનલાઈન પ્લેટફોર્મ ઓપન સોર્સને એને વિનામૂલ્યે હોવાથી અરજીપત્રક લેપટોપ મોબાઈલ ફોન ટેબ્લેટ જેવા ઉપકરણોના માધ્યમથી જમા કરાવી શકાય છે વિદ્યાર્થી અને વાલીઓની સહાયતા માટે દરેક નવોદય વિદ્યાલયમાં એક સહાયતા કેન્દ્ર ઉપલબ્ધ હોય છે જ્યાં વાલીગણ જરૂરી દસ્તાવેજ જેવા કે આચાર્યની સહીવાળું પ્રમાણપત્ર ફોટોગ્રાફ અને મોબાઈલ ફોન જેમાં રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પ્રાપ્ત થઈ શકે જે લઈને રજીસ્ટ્રેશન કાર્ય કરી શકે છે બરાબર છે એની પછી પસંદગી અને પ્રવેશ એ બધી બાબત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું જે વિડીયોની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક એ પણ હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ અને થોડા સમય એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બે હજાર વીસ અને બે હજાર ઓગણીસ એ બંને પેપર સોલ્યુશન પણ પણ એની પણ લિંક હું આ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જે તમારે જોતા રહેવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે ઘંટી બટન દબાવેલું છે એ દબાવી દો જેથી આવનાર નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે ચલો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ